इंद्रा फ्रेंड्स, टेस्ट बेस्ट फूड में तमारू स्वागत छे। ए वेज मंचूरियन अने पनीर मंचूरियन तमे घणा खाधा हशे, तो आजे आपणे बनावीशुं क्रिस्पी केळा मंचूरियन। સુધી જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરો। તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ। પહેલા 3 કેળા લઈએ છીએ, એને ધોઈ અને એના છોતરા નીકાળી અને મેં તૈયાર રાખેલા છે। હવે એને છીણી દઈશું, છીણીથી 3 કેળા છીણી દઈશ। 3 કેળા છીણી નાખ્યા છે। હવે મંચુરિયન બોલ્સ બનાવવા માટે એનો મસાલો કરીશું। મરી પાવડર 1 ચમચી, સૂંઠ પાવડર 1 ચમચી, લાલ મરચું 1 ચમચી, એના બદલે તમે ચીલી ફ્લેક્સ બી 1 ચમચી નાખી શકો છો। આ કોર્નફ્લોર છે એ 1/2 ચમચી લેવાનું રહેશે। 2 ચમચી મેંદો, આ મીઠું છે એને થોડુંક જ નાખવાનું છે, ગ્રેવીમાં બી આવશે એટલે થોડું મીઠું નાખજો। હવે આને બધું મિક્સ કરી દઈએ। આમાં પાણી નાખવાનું નથી હોતું, એમ જ મિક્સ થઈ જશે, કે કેળામાં થોડું પાણી જેવું હોય છે, ચીકાશ પડતું। 2-3 મિનિટ મિક્સ કરવાનું છે। આ આપણું હવે મિશ્રણ રેડી છે, બોલ્સ બનાવવાના ચાલુ કરશું। લીધું છે એમાં તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે, તેલ આવી ગયું છે। હવે આપણે બોલ્સ એમાં નાખશું। આપણા બોલ્સ રેડી થઈ ગયા છે, હવે આપણે એને પ્લેટમાં નીકાળી દઈશું। મેં એટલે મૂક્યું છે કે જેથી એનું તેલ બધું ચૂસી લે, એટલે આપણા શરીરમાં તેલ ના જાય। હવે મેં ગેસ ચાલુ કરી દીધો છે, એના ઉપર પેન મૂકી અને તેલ મૂક્યું છે ઢોકળી। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। 2 લીલા મરચાં ઝીણા સમાડેલા, એને હવે સોતરી, હવે સૂંઠ પાવડર નાખીશ, આ 2 સીમલા મરચાં સમાડેલા છે તે હવે સોતરું છું, આમાં તમે ક્રેબીસ બી નાખી શકો છો, પણ ક્રેબીસ આપણે જૈન છીએ એટલે ના ખાતા હોય, તેટલા સીમલા મિર્ચ બી ચાલશે, અને અમે લાલ સીમલા મિર્ચ અને પીળા સીમલા મિર્ચ બી નાખી શકો છો। મરચાં આપણા સોતરાઈ ગયા છે। ટેસ્ટ ટુ બેસ્ટ ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, નવી નવી લેટેસ્ટ રેસીપી જોવા માટે બેલ આઇકોન દબાવો, અને રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરો। સોસ નાખીશ, 1 ચમચી ગ્રીન ચીલી સોસ નાખીશ, 2 ચમચી સોયા સોસ નાખીશ, 1 ચમચી કોર્નફ્લોર લીધો છે મેં એમાં, હવે એને પાણી નાખીને ઓગાળી દઈશ। આ કોર્નફ્લોર નાખ્યું, હવે તેને થોડુંક ઘટ થાય ચડે ત્યાં સુધી એને હાઈ ટેમ્પરેચર ઉપર એને થવા દઈશું। એમાં થોડું 2-3 ઘૂંટા પાણી નાખશું, જેથી આપણા બોલ્સને સારી રીતે મિક્સ કરી શકીએ। થોડી એમાં કોથમીર નાખવાની રહેશે, હવે મીઠું નાખવાનું છે, પણ મીઠું નાખતા ધ્યાન રાખવાનું છે, તમે સોસ નાખેલા છે એમાં બી મીઠું આવે છે એટલે થોડું ઓછું જ નાખજો।
એક ચમચી લીંબુનો રસ નાખશું, એને કેવી ઇઝી રીત કેળા મંચુરિયન બનાવવાની. તેમાં બાળકો શાક ખાતા હોતા નથી તો આ બી શાક એમાં બી ખવાઈ જાય છે. પ્લેટિંગ કરશું. તમે જોઈ શકો છો લુક વાઇઝ કેટલું મસ્ત લાગે છે, મોંમાં પાણી આવી જાય એવું લાગે છે. તો તમે આને રાઈસ અને નૂડલ સાથે તમે ખાઈ શકો છો. અને જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરો અને ફેમિલી સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય. ફ્રેન્ડ્સ તમે વિડીયો જુઓ ત્યાં સુધી અમે મંચુરિયનની મજા લઈએ.